દોસ્તોજી નમસ્કાર. મિત્રો, જે રિપીટર તાલીમાર્થી છે એમના માટે એક અગત્યની સૂચના આવી છે. આમ તો તેમની પરીક્ષા 25 નવેમ્બર આસપાસ લેવાવાની હતી, પરંતુ અમુક કારણોસર તેમની પરીક્ષા હવે ડિસેમ્બર માસમાં યોજાવા જઈ રહી છે. ડિસેમ્બર માસમાં 10 તારીખ આસપાસ સંભાવના છે તેમની પરીક્ષા યોજાવાની. તો દરેક તાલીમાર્થી મિત્રએ ધ્યાનમાં રાખવું કે રિપીટરની પરીક્ષા છે તે ડિસેમ્બર માસમાં રહેશે. તો ચાલો આપણે જોઈએ. મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા હતા કે જે રિપીટર તાલીમાર્થી છે તેમની પરીક્ષાની તારીખ 25 નવેમ્બર આસપાસ હતી, પરંતુ ડીજીટી દ્વારા અમુક કારણોસર પરીક્ષાની તારીખ લંબાવાઈ છે. હવે કયા કારણસર લંબાઈ છે તે આપણે જોઈએ. મિત્રો, એમાં ઘણા બધા તાલીમાર્થી જે નાપાસ થયા હતા તેમના નામ રહી ગયા હતા, તો તેના કારણે આ તારીખમાં એક્સટેન્શન મળ્યું હતું. પરંતુ હવેથી જે તાલીમાર્થીના નામ રહી ગયા હતા તેમને પણ પરીક્ષા આપવાનો મોકો મળશે. તો અગાઉની જે માર્ચ 2022 તેમજ ઓગસ્ટ 2022માં પરીક્ષા થઈ ગઈ તેમાં અમુક તાલીમાર્થીઓએ ફી ભરેલ ન હતી, તો એ ફી ભરેલ ન હોવાના કારણે તેમના નામ આ રિપીટરની પરીક્ષામાં આવ્યા ન હતા. મિત્રો, તો જે તાલીમાર્થીઓએ અગાઉની પરીક્ષાઓમાં પણ ફી નથી ભરી તેમને જો હવે સીબીટી પરીક્ષા આપી હોય તો તેમને ટોટલ સીબીટી ફી બરાબર હાલની સીબીટી પરીક્ષાની ફી પ્લસ અગાઉની જે સીબીટી પરીક્ષાની ફી હતી તે બંને ભરવી પડશે, ત્યારે તેઓ અત્યારની સીબીટી પરીક્ષા આપી શકશે. મિત્રો, અહીંયા જોઈ શકો છો તમે કે પ્રેક્ટિકલ અને ઈડીની પરીક્ષાઓ પણ ભવિષ્યમાં યોજાશે, પરંતુ તેનું ટાઈમ ટેબલ છે તે ડીજીટી દ્વારા જલ્દી ટૂંક સમયમાં જ આપવામાં આવશે. મિત્રો, અહીંયા જોઈ શકો છો કે હવેની જે સીબીટી પરીક્ષા છે તે ટેન્ટેટિવલી 10 ડિસેમ્બર 2022, ટેન્ટેટિવલી એટલે કે સંભાવના એમ, કે 10 ડિસેમ્બર આસપાસ લેવાઈ શકે છે. તો મિત્રો, તમને જો 10 ડિસેમ્બર સુધીનો ટાઈમ મળ્યો છે તો મહેનત કરો અને તમે આઈટીઆઈની પરીક્ષામાં પાસ થઈ જાઓ એવી સૌને શુભેચ્છાઓ. અસ્તુ, જય હિન્દ.